विद्यार्थी मित्रों, वशिष्ठ जेनेसिस स्कूल द्वारा आयोजित ऑनलाइन रिविजन लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। आज रिविजन लेक्चर में आपणे काव्य नंबर 9 भावना अबोला काव्यनी समझूती जोईशुं। तो सर्वप्रथम विद्यार्थी मित्रों, भावना अबोला काव्यो जे छे एमना रचयितानुं नाम आप्युं नथी, अज्ञात लिख्युं छे। परंतु विद्यार्थी मित्रों, आ जे काव्यो जे छे ए काव्योनो प्रकार छे लोकगीत। काव्योनो प्रकार छे लोकगीत। तो लोकगीत ए लोक साहित्यनो पद्य प्रकार छे। लोकगीत ए लोक साहित्यनो पद्य प्रकार छे। लोकगीतनो कोई रचयिता नथी होतो। लोकगीतनो कोई रचयिता नथी होतो एम कहेवा करता एम कही शकाय के लोकसमूह लोकगीतनो रचयिता होय छे। लोकसमूह लोकगीतनो रचयिता होय छे। स्वाभाविक छे के कोई प्रसंग होय, का तो कोई त्यौहार होय, प्रसंग अने त्यौहारोमां लोको भेगा थईने जे गीत गाता होय ए लोकगीत, अने लोकसमूहमां होय छे, बधा साथे मळीने गाता होय छे। માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે। લોકગીતનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે। લોકગીતનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે। ઝવેરચંદ મેઘાણીનું નામ તો તમે સાંભળ્યું જ હશે વિદ્યાર્થી મિત્રો। ઝવેરચંદ મેઘાણી જે હતા એ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરી ફરીને લોકગીતોનો સંગ્રહ કરતા, લોકગીતોનો સંગ્રહ કરતા અને આપણી સમક્ષ મૂકતા। તો અહીં પણ ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટે અથાંગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી, મતલબ માનતા નથી। પતિ જે છે પત્નીથી રિસાઈ ગયા છે, માટે દુઃખથી સતપ્ત દીકરી, માટે દુઃખથી સતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે। અહીં પક્ષીનું નામ છે સમડી। સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે, પરંતુ પિતા સાણી સલાહ આપે છે, સાણી સલાહ આપે છે, સાચી સલાહ આપે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં પિતાના અર્થમાં કાવ્યની પંક્તિમાં દાદા શબ્દ લીધો છે। પિતાના અર્થમાં દાદા શબ્દને લીધો છે, કારણ કે દીકરી અને દાદાનો સંવાદને સમર્થન આપે છે। તેથી અહીં બધા જ પંક્તિની અંદર પિતાની જગ્યાએ દાદા યોગ્ય છે। તો દીકરી સુખ તો બધા માણે, દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય। સ્વાભાવિક છે, દુઃખ વેઠે તે જ સહનશીલ કહેવાય, તેનામાં સાચી શક્તિ કહેવાય। સુખ તો બધા જ માણતા હોય છે, ભોગવતા હોય છે, પણ જે દુઃખ ભોગવે ને એ જ ખરો વ્યક્તિ કહેવાય। દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણીઓ ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે। આ લોકગીતમાં સાસરવાસમાં એટલે કે સાસરામાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે। તો સરસ મજાનું આ લોકગીત છે અને લોકગીતનું શીર્ષક છે ભવના અબોલા। ભવ શબ્દનો અર્થ જાણી લઈએ તો જીવનભરના,
ભવ એટલે કે જીવનભરના, અબોલા એટલે કે અણબનાવ છે, પતિનો પત્ની સાથે અણબનાવ થઈ ગયો છે એટલે પતિએ પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધું છે. પતિએ પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધું છે. હવે જે વ્યક્તિ સાથે જીવનભરનો સંગાત હોય, સાથે રહેવાની કસમ ખાધી હોય, સાથે રહેવાના ફેરા લીધા હોય, અને એ જ પતિ જો પત્ની સાથે બોલતો ન હોય ત્યારે સ્વાભાવિક રીતે પરિસ્થિતિ કેવી કપરી બની જાય છે એ આપણે બધા જાણતા જ હોઈએ છીએ. કારણ કે જે વ્યક્તિ સાથે આપણો સંબંધ હોય, જે વ્યક્તિ ઘરનું વ્યક્તિ હોય, અને એ જ વ્યક્તિ આપણી સાથે અબોલા લીધા હોય તો જીવવાનું મુશ્કેલી પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પતિને મનાવવા માટે પત્ની કેવા કેવા પ્રયત્નો કરે છે એનું વર્ણન આ કાવ્યમાં આપ્યું છે. તો આપણે પત્ની જે છે એ પતિ માટે શું કરવા ઈચ્છે છે, અને તેમ છતાં પતિ જો ન માને ત્યારે દીકરી જે છે, નાયિકા જે છે, એ પોતાના દાદાને પત્ર લખે છે, અને પોતાના દાદા એટલે કે દીકરીના દાદા જે છે એ દીકરીને સમજાવે છે, એવું સરસ મજાનું વર્ણન આ પ્રસ્તુત કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. તો જોઈએ એમની કેટલીક પંક્તિઓ અને પંક્તિઓનો ભાવાર્થ સમજીએ. તો પહેલી પંક્તિ છે, નાયિકા કહે છે, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા એટલે કેટલી બધી મુશ્કેલી પડે, કેટલું બધું સહન કરવાનું પડે આવે. મેં તો કાચના કર્યા કમાન્ડ, અને કાચના કમાન્ડ એટલે કાચના બારણા બનાવ્યા. પોતાના પતિને મનાવવા માટે પત્ની જે છે એ કેવા કેવા પ્રયત્નો કરે છે. કહે છે, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાન્ડ, મેં તો ડુંગર કોરીને ઘર તૈયાર કર્યા, મેં તો ડુંગર કોરીને ઘર તૈયાર કર્યા એટલે કોતરીને ઘર તૈયાર કર્યા, મેં તો કાચના બારણા તૈયાર કર્યા. ડુંગર કોતરીને ઘર તૈયાર કરે છે પોતાના પતિ માટે, અને કાચના બારણા પણ તૈયાર કરે છે. મોરી સૈયેરું અબોલા ભવરિયા. નાયિકા શું કહે છે? નાયિકા પોતાની સખીને શું કહે છે? કહે છે કે હે મારી સૈયરો, મારા જે પતિ છે એ મારી સાથે જિંદગીભરના અબોલા રહ્યા છે, જિંદગીભર ન બોલવાનું ટેક લીધી છે, જિંદગીભર ન બોલવાની ટેક લીધી છે. નાયિકા પોતાની સૈયરોને કહે છે, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઉબાળ. વિદ્યાર્થી મિત્રો, અહીં અગ્રા શબ્દ નીચે મેં અંડરલાઈન કરી છે. જેમ જેમ પંક્તિ ચાલશે તેમ તેમ જે અઘરા શબ્દો આવશે એ અઘરા શબ્દની સમજૂતી પણ આપણે સાથે સાથે મેળવતા જઈશું. કહે છે, મેં તો ટોપરડે ભર્યા ઉબાળ, એટલે કહે છે મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા અને એમાં બળતણ રૂપે ટોપરા નાખ્યા. એટલે કહે છે, મેં તો તોપરડે ભર્યા ઉબાળ
મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા છે, સુગંધીદાર પદાર્થ છે એના ચૂલા બનાવ્યા છે, મેં તો બળતણ તરીકે એમાં ટોપરા નાખ્યા છે. આગળ, મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો દૂધના આંધણ મેલ્યા. હવે આંધણ શબ્દો જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમને ખબર હશે કે રાંધવા માટે આપણે સૌપ્રથમ ગરમ પાણી જે કરીએ છીએ એ આંધણ શબ્દો, એટલે કે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી. એટલે કહે છે કે મેં તો દૂધના આંધણ મૂક્યા, મેં તો ચોખલા ઓરિયા શેર, મેં તો ચોખલા ઓરિયા શેર, ચોખલા એટલે ચોખા, ચોખલા એટલે ચોખા, દૂધના આંધણ મેલા છે અને એમાં એક શેર ચોખા ઓરિયા છે, એક શેર ચોખા ઓરિયા છે એટલે એક શેર ચોખા નાખ્યા છે દૂધની અંદર, એક શેર ચોખા નાખ્યા છે એટલે આપણને ખબર પડી જશે કે શું બનવા જઈ રહ્યું છું. દૂધ અને ચોખાનું મિશ્રણ એટલે ખીર બનવા જઈ રહ્યું છું. એક અધર સમણી સમસમે, હવે નાયિકા જે છે, નાયિકાનું ઘર જે છે ત્યાં બારી છે, બારી પાસે એક અધર સમણી સમસમે, સમસમેનો અર્થ થાય છે ફફડવું, સમસમેનો અર્થ થાય છે ફફડવું. તો એક સમણી આકાશમાં અધર સમસમ અવાજ કરતી ઉડે છે, એક સમણી આકાશમાં અધર સમસમ અવાજ કરતી ઉડે છે, એ ઉડે ઉડતી સમળી તરફ નાયિકા છે એનું ધ્યાન જાય છે અને કહે છે, બેની મારો સંદેશો લઈ જા, બેની મારો સંદેશો લઈ જા. અહીં સમળી માટે કયું ઉદ્બોધન થયેલું છે? તો અહીં સમળી માટે બેની શબ્દોનું ઉદ્બોધન થયેલું છે, બેની શબ્દોનું ઉદ્બોધન થયેલું છે. ધ્યાન રાખજો, કે છે નાયિકા શું કહે છે કે બેની મારો સંદેશો લઈ જા, સમળીને કહે છે કે મારો સંદેશો લઈ જા. પહેલાંના જમાનામાં પક્ષીઓનો સંદેશો આપ લે માટે ઉપયોગ થતો હતો એ તમને ખબર છે. મારા દાદાની ડેલીએ જઈ કેજે, મારા દાદાની ડેલીએ જઈ કેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. સમળી સાથે સંદેશો મોકલાવે છે, સંદેશામાં શું લખે છે કે તું મારા દાદાની ડેલીએ જજે. એ ડેલી શબ્દો જે છે, ડેલી એટલે ખડકી, એટલે ઘર, ઘર આગળની બાંધેલી બારણાવાળી રચના. એટલે કહે છે કે તું મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે, તમારી દીકરીને ખૂબ દુઃખ પડ્યા છે. ત્યારે સામેથી દાદા સંદેશો મોકલાવે છે સમળી મારફતે, કહે છે દાદા કે દીકરી દુઃખરે હોય તે વેઠીએ, દીકરી દુઃખરે હોય તે વેઠીએ. શું કહે છે? દીકરી દુઃખરે હોય તે વેઠીએ. દાદા સામેથી જવાબ શું કહે છે કે દીકરી દુઃખ હોય તો વેઠીએ, દીકરી દુઃખ હોય તો વેઠીએ. આગળ શું કહે છે દાદા? દીકરી સુખ તો વેઠે છે સૌ, દીકરી સુખ તો વેઠે છે સૌ. દાદા કહે છે કે દીકરી સુખ તો સૌ ભોગવે છે, વેઠે એટલે સૌ ભોગવે છે. દાદાનો જે જવાબ છે એ જવાબ સરસ મજાનો છે. કહે છે દીકરીને કે દીકરી દુઃખ હોય તે વેઠીએ, દુઃખને સહન કરવું, સુખ તો બધા ભોગવે છે, સુખ તો બધા ભોગવે છે, એટલે તારે આ દુઃખને શું કરવાનું છે? સહન કરવાનું છે, આ દુઃખને તારે સહન કરવાનું છે. ત્યારે દીકરી સામે જવાબ આપે છે, સામો સંદેશો લખે છે અને કહે છે, દાદા ખેતર હોય તો ખેડીએ, દાદા ખેતર હોય તો ખેડીએ. એટલે કહે છે કે દાદા ખેતર હોય તો તેને ખેડાય, ખેતર હોય તો તેને ખેડાય, ઓલિયા ડુંગર ખેડીએ કેમ જાય, ઓલિયા ડુંગર ખેડીએ કેમ જાય.
સ્વાભાવિક છે, પણ પેલા ડુંગર કઈ રીતે ખેડવા? ખેતર હોય તો ખેડી શકાય, પણ પેલા ડુંગર કેવી રીતે ખેડવા? હા, એટલે નાયિકા જે છે પોતાના પતિ જે છે એ પતિ વિશે વાત કરે છે કે એનું જે હૃદય જે છે હૃદય પથ્થર જેવું બની ગયું છે. એનું હૃદય જે છે પથ્થર જેવું બની ગયું છે, કોઈ પણ રીતે માનતા નથી. એટલે કહે છે કે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલિયા ડુંગર ખેડીએ કેમ જાય? કે દાદા ખેતર હોય તો ખેડી શકાય, પણ ઓલિયા ડુંગર કેમ કરી ખેડાય? આગળ દીકરી શું કહે છે દાદાને? દાદા કુંવરે હોય તે ત્યાગીએ, દાદા કુંવરે હોય તે ત્યાગીએ, એટલે કુવો હોય તેનું માપ કાઢી શકાય. ત્યાગી એટલે શું? માપ કાઢી શકાય. દાદા કુવો હોય એનું માપ કાઢી શકાય કે કેટલું પાણી કૂવાની અંદર છે, કૂવો કેટલો ઊંડો છે એનું માપ કાઢી શકાય. કૂવો કેટલો ઊંડો છે એનું માપ કાઢી શકાય. ઓલિયા સમંદર તાગીએ કેમ જાય, ઓલિયા સમંદર તાગીએ કેમ જાય? કે પેલા સમુદ્રનું માપ, પેલા સમુદ્રનું માપ કેવી રીતે કાઢી શકાય? પેલા સમુદ્રનું માપ કેવી રીતે કાઢી શકાય? તમે સમજી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે નાયિકા શું કહેવા માગે છે આપણને? નાયિકા શું કહેવા માગે છે તમે સમજી રહ્યા છો. ત્યારબાદ દીકરી કહે છે દાદાને, દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, દાદા ઢાંઢોરે હોય તો વેચીએ. ઢાંઢો એટલે બળદ, ધાંધો એટલે શું? બળદ. કે દાદા બળદ હોય તો આપણે વેચી દઈએ, ગડ્ડો થઈ ગયો હોય બળદ તો એ બળદને દાદા આપણે વેચી દઈએ. એટલે કહે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ. એ ઢાંઢો શબ્દો છે ને વિદ્યાર્થી મિત્રો, એ તળપદા શબ્દ છે. એ તળપદા શબ્દનો, ઢાંઢો શબ્દનો અર્થ થાય છે બળદ. એટલે કહે છે કે દાદા બળદ હોય તો આપણે વેચી દઈએ, ઓલિયો પરણીઓ વેચીએ કેમ જાય? ઓલિયો પરણીઓ વેચ્યો કેમ જાય? એટલે કહે છે કે દાદા પેલો પરણીઓ, એટલે કે પેલો પરણીઓ એટલે કે મારો પતિ કેમ વેચાય? મારો પતિ કેમ વેચાય? એટલે કહે છે કે દાદા ઓલિયો પરણીઓ વેચ્યો કેમ જાય? કે પેલો પરણીઓ એટલે કે મારી સાથે જે લગ્ન કરલો એ મારો પતિને કેમ વેચાય? ત્યારબાદ કહે છે દાદા કાગળ હોય તો વાંચીએ, દાદા કાગળ હોય તો વાંચીએ. દીકરી દાદાને કહે છે કે દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કરમ વાંચીએ કેમ જાય? ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય? એટલે દીકરી જે છે એ દીકરી દાદાને કહે છે કે દાદા કાગળ હોય તો વાંચી શકાય, પણ પેલા કરમ, પેલું નસીબ જે છે એ કઈ રીતે વાંચવા? પેલું નસીબ, પેલા કરમ જે છે એ કઈ રીતે વાંચવા દાદા? હા, કાગળ હોય તો આપણે વાંચી શકીએ છીએ, પણ કોઈનું નસીબ આપણે વાંચી શકતા નથી. આમ દીકરી જે છે એ દીકરી પોતાના દાદાને પોતે પોતાના પડેલા દુઃખનું વર્ણન કરે છે કે મારો પતિ જે છે આ રીતે મારી સાથે અબોલવા લીધા છે, એ આજીવન મારી સાથે ન બોલવાની ટેક લીધી છે, તેને કેવી રીતે મનાવવું? મનાવવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કરે છે, મનાવવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કરે છે. ડુંગર કોરીને ઘર કરે છે, કાચના બારણા બનાવે છે, હા, ત્યારબાદ અગર ચંદનના ચૂલા બનાવે છે અને એના પર દૂધ અને ચોખા નાખીને ખીર બનાવે છે. પોતાના પતિને મનાવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે, તેમ છતાં નથી માનતા એમના પતિ. એટલે પોતાના દાદાને યાદ કરે છે અને દાદાને યાદ કર્યા પછી દાદાને એ સંદેશો મોકલે છે અને સંદેશાની અંદર પોતાના પતિ વિશેની વાતો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર, ભવના અબોલા કાવ્યની અંદર, એક દીકરી જે છે એ દીકરીને સાસરામાં પડેલા દુઃખનું વર્ણન અહીં ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ અને બંને વચ્ચેના અબોલા, એ અબોલા લીધા હોય
પણ થોડા સમય પછી બોલતા થઈ જતા હોય છે. પરંતુ એને ભવના બોલા છે. શાના બોલા છે? ભવના, હા, જિંદગીભરના. તો જીવન કેવી રીતે વિતાવવું એ એક ડિગ્રીનો પ્રશ્ન છે. તો સરસ મજાનું આ કાવ્ય અહીં આપણે જોયું, એમની સમજૂતી મેળવી, નવા નવા શબ્દો પણ જોયા. ત્યારબાદ આપણે કાવ્યના એક એક વાક્યના પ્રશ્નો પણ પૂછી લઈએ. તો પ્રશ્ન છે કે નાયિકા કોને સંદેશો મોકલાવવા ઝંખે છે? નાયિકા કોને સંદેશો મોકલાવવા ઝંખે છે? તો સ્વાભાવિક છે, તો નાયિકા કોની સાથે સંદેશો મોકલાવે છે? હા, નાયિકા સંભળી સાથે સંદેશો મોકલે છે. કોની સાથે મોકલે છે સંદેશો? સંભળી સાથે મોકલે છે. નાયિકા કોને સંદેશો મોકલાવે છે? તો નાયિકા દાદાને સંદેશો મોકલાવે છે. નાયિકા દાદાને સંદેશો મોકલાવે છે. અને કોના દ્વારા મોકલાવે છે? તો સંભળી દ્વારા મોકલાવે છે. નાયિકા દાદાને શો સંદેશો મોકલે છે? નાયિકા દાદાને શો સંદેશો મોકલે છે? તો નાયિકા દાદાને પોતાને માથે દુઃખ આવી પડ્યા છે ને એ સંદેશો મોકલાવે છે. પોતાને માથે દુઃખ આવી પડ્યા છે ને એ સંદેશો મોકલાવે છે. એ સંદેશના પ્રત્યુત્તરમાં દાદા શું દીકરીને જવાબ આપે છે, શું સલાહ આપે છે? તો જોઈએ કે દાદાએ પુત્રીને શી સલાહ આપી. તો દાદાએ દીકરીને સલાહ આપી છે કે દીકરી, સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે, પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાની કહેવાય. જે દુઃખ સહન કરે એ જ ખાનદાની કહેવાય, એવી સલાહ દાદા દીકરીને આપે છે. તો કાવ્યની અંદર દાદા જે છે એ દાદા દીકરીને સાલી સાચી સલાહ આપે છે. તો પ્રસ્તુત કાવ્ય તમને વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે, અને એક એક વાક્યના પ્રશ્નો પણ આપણે જોયા, નવા શબ્દનો અર્થ પણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે કાવ્યો જે છે એ કાવ્યો પૂર્ણ થાય છે. તો તમને બરાબર બધાને ખબર પડી હશે, કાવ્યનો ભાવાર્થ, કાવ્યની સમજૂતી બરાબર સમજાશે. ઓકે.